वालेकुम जनाब बाबू भाई सुपारी वाला गर्ल्स प्राइमरी स्कूल धोरण छ विषय विज्ञान प्रकरण नौ छे सजीवों अने तेमनी आसपास अगाउना तासनी अंदर आपणे पर्वतीय विस्तार घासना मैदानों अने रण प्रदेश में रहता प्राणियों अने वनस्पतिनी चर्चा करी हती। हवे एनाथी आगळ आपणे केटलाक जलीय निवासस्थान ની ચર્ચા કરીશું। એમાં સૌ પ્રથમ આપણે સમુદ્રો વિશે જોઈશું। આપણે અગાઉ જોઈ ગયા છીએ તેમ માછલી દરિયામાં જીવવા માટે કઈ રીતે અનુકૂલિત છે તે બાબતે આપણે ચર્ચા કરી છે, બરાબર। ઘણા બધા દરિયાઈ જીવો પાણીમાં સરળતાથી હલનચલન કરી શકે તે માટે ધારારેખીય શરીર ધરાવે છે। આપણે આગળ માછલીના અનુકૂલનો વિશે ચર્ચા કરી હતી, આપણે એમાં જોઈ ગયા હતા કે તેનું આકાર ધારારેખીય છે, બરાબર, જેથી તે પાણીની અંદર સરળતાથી હલનચલન કરી શકે છે। કેટલાક દરિયાઈ પ્રાણીઓ જેવા કે સ્ક્વિડ, એક મૃદુકાય પ્રાણી જે 8 પગ અને 2 સ્પર્શકો ધરાવે છે, અથવા તમે ઓક્ટોપસને તો જોયો જ હશે, બરાબર, એ ઓક્ટોપસના શરીર ધારારેખીય હોતા નથી। તેઓ દરિયાના તળિયે રહે છે અને જે શિકાર તેમના તરફ ગતિ કરે છે તેને તે પકડી લે છે, બરાબર। આપણે ઓક્ટોપસની તો જોયું જ હશે, બરાબર, જોયું છે, એટલે તેમનું આકાર ધારારેખીય હોતું નથી। તેઓ દરિયાની અંદર તળિયે રહે છે અને જ્યારે શિકાર તેમના તરફ ગતિ કરે છે ત્યારે તે તેને પકડી લે છે। જો કે જ્યારે તેઓ પાણીમાં હલનચલન કરે ત્યારે તેમના શરીરને ધારારેખીય કરી દે છે અને આ પ્રાણીઓમાં પાણીમાં ઓગળેલો ઓક્સિજન વાપરવા માટે ચૂઈ હોય છે અને પાણીમાં ઓગળેલો ઓક્સિજન લેવા માટે તેમના શરીરની રચનામાં ચૂઈ હોય છે। આપણે ડોલ્ફિન અને વ્હેલ જેવા કેટલાક દરિયાઈ જીવોને ચૂઈ હોતી નથી। તેઓ નસકોરા કે શ્વસન છિદ્રો જે તેમના માથા ઉપરના ભાગે ગોઠવાયેલા હોય છે તેના દ્વારા હવા અંદર લે છે। ડોલ્ફિન અને વ્હેલ આપણે આ પ્રાણીઓને તો માછલીઓને તો જોઈ જ છે, બરાબર, તેમની માછલીની જેમ ચૂઈ હોતી નથી। તેઓ નસકોરા કે શ્વસન છિદ્રો જે તેમના માથા ઉપર આવેલી છે તેના દ્વારા હવા અંદર લે છે। તેના વડે તેઓ જ્યારે પાણીની સપાટીની નજીક તરતા હોય ત્યારે શ્વાસ દ્વારા હવા અંદર લે છે। તેઓ લાંબા સમય સુધી શ્વાસ લીધા વગર પાણીની અંદર રહી શકે છે। આ જે ડોલ્ફિન અને વ્હેલ છે તે શ્વાસ લીધા વગર પાણીની અંદર લાંબા સમય સુધી રહી શકે છે। હવા શ્વાસમાં લેવા માટે તેઓ સમયાંતરે સપાટીની બહાર આવે છે। તમે ટેલિવિઝનમાં, ટીવીમાં કે ડિસ્કવરી ચેનલ પર જોયું જ હશે, જ્યારે ડોલ્ફિન કે વ્હેલ જેવી જે માછલીઓ છે તે વારંવાર પાણીની સપાટી ઉપર આવતી હોય છે, બરાબર, તો એ શેના માટે આવે છે, તે હવા શ્વાસમાં લેવા માટે સપાટીની બહાર આવતા હોય છે। હવે આપણે તળાવો અને સરોવરો વિશે જોઈએ। તમે ક્યારેક તળાવ, સરોવર, નદી કે નાળામાં કોઈ વનસ્પતિને ઉગેલી જોઈ છે? તમે ક્યારેક તેને જોવાનો પ્રયત્ન કર્યો છે? આ વનસ્પતિના મૂળ પ્રકાંડ અને પર્ણો કઈ રીતે ગોઠવાયેલા છે તે આપણે જોઈએ। તમે એને જો ધ્યાનપૂર્વક જોવાની કોશિશ કરશો તો તમને તેના મૂળ પ્રકાંડ અને પર્ણો કઈ રીતે ગોઠવાયેલા છે એ જોઈ શકશો, બરાબર। કેટલીક વનસ્પતિઓના મૂળ પાણીની નીચેની માટીમાં ચોંટેલા હોય છે। આપણે અહીં જોઈ શકીએ છીએ કે કેટલીક વનસ્પતિના જે મૂળ છે નીચે સપાટી એટલે કે જમીનની સાથે ચોંટેલા છે, પણ કેટલાકના પાણીમાં આ રીતે આપણને અધ્ધર દેખાય છે, બરાબર, એટલે પાણીની સપાટી પર તરતા હોય તેમ આપણે જોઈ શકીએ છીએ, સમજાય છે। અહીં આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીં એક વનસ્પતિ દર્શાવી છે, એના મૂળ અહીં જમીન સાથે ચોંટેલા છે, જ્યારે અહીં બીજી વનસ્પતિનું ઉદાહરણ આપ્યું છે તો તેના મૂળ પાણીની સપાટી ઉપર તરતા દેખાય છે। આપણે જાણીએ છીએ તેમ કે ભૂનિવાસીય વનસ્પતિમાં જમીનમાંથી પાણી અને પોષક દ્રવ્યો મેળવવામાં મૂળ અગત્યનો ભાગ ભજવે છે, એટલે કે જમીન પર વસનારી જે વનસ્પતિ છે તેમાં મૂળનું મુખ્ય કાર્ય શું છે? પાણી અને પોષક દ્રવ્યોનું શોષણ કરે છે અને પ્રકાંડ તરફ તેનું વહન કરે છે।
જ્યારે આપણે જોઈ શકીએ છીએ કે જલીય વનસ્પતિના મૂળમાં મૂળ તો ઘણા નાના હોય છે અને તેમનું મુખ્ય કાર્ય વનસ્પતિને એક સ્થળે જકડી રાખવાનું છે. બરાબર, જેમ કે પાણી એ સ્થિર રહેતું નથી. બરાબર, જો એ પાણીના પ્રવાહની સાથે વનસ્પતિ પણ આગળ વધતી રહે છે, પણ કેટલીક વનસ્પતિઓ એવા છે તેમના મૂળનું કાર્ય શું છે કે તે વનસ્પતિને એક સ્થળે જકડી રાખે છે. આવી વનસ્પતિના પ્રકાર લાંબા, પોલા અને હલકા હોય છે. સમજાય છે, આવી જે જલીય વનસ્પતિ છે તેના પ્રકાર લાંબા, પોલા અને હલકા હોય છે. પ્રકાંડ પાણીની સપાટી સુધી વિકસિત થાય છે, જ્યારે પર્ણ અને ફૂલો પાણીની સપાટી ઉપર તરતા હોય છે. સમજાય છે, પ્રકાંડ પાણીની સપાટી સુધી વિકસિત થાય છે ત્યારે શું થતું હોય છે, પર્ણ એટલે કે તેના પાન અને ફૂલો પાણીની સપાટી ઉપર આપણને તરતા દેખાય છે. હવે આપણે જોઈ ગયા તેમ કેટલીક જલીય વનસ્પતિઓમાં પાણીમાં સંપૂર્ણ રીતે ડૂબેલી હોય છે. આવી વનસ્પતિના તમામ ભાગ પાણીની અંદર વિકસે છે. આપણે જોઈ ગયા અગાઉ કે કેટલીક વનસ્પતિ એવી છે કે તે સંપૂર્ણપણે પાણીની અંદર ડૂબેલી હોય છે. બરાબર, તો એ વનસ્પતિના તમામ ભાગ પાણીની અંદર વિકસે છે. આમાંની કેટલીક વનસ્પતિના પર્ણો સાંકડા અને પાતળી પટ્ટી જેવા હોય છે, તે વહેતા પાણીમાં વળી શકે છે. એના જે પર્ણો છે એ કેવા હોય, સાંકડા અને પાતળી પટ્ટી જેવા હોય છે, જેના લીધે તે વહેતા પાણીમાં પણ વળી શકે છે. કેટલીક ડૂબેલી વનસ્પતિઓમાં પર્ણો એટલા વિભાજિત હોય છે કે જે પાણી તેને કાંઈક નુકસાન પહોંચાડ્યા વગર તેમાંથી વહન પામતું રહે છે. બરાબર, એટલે એટલા બધા પર્ણો વિભાજિત થયેલા હોય કે પાણી તેને કંઈ પણ નુકસાન કર્યા વગર આગળ વહન કરતું રહે છે. હવે આપણે જલીય વનસ્પતિ વિશે જોઈ ગયા. હવે આપણે જલીય પ્રાણી એમાં ઉદાહરણ તરીકે દેડકો લઈએ તો એના શરીરની રચના વિશે જોઈએ. બરાબર, દેડકો સામાન્ય રીતે તળાવનો નિવાસસ્થાન તરીકે ઉપયોગ કરે છે. દેડકા જે છે એ શું કરે છે, તળાવનો નિવાસસ્થાન તરીકે ઉપયોગ કરે છે. દેડકાઓ તળાવના પાણી અને જમીન એમ બંને પર રહી શકે છે. આપણે જાણીએ છીએ કે દેડકો જમીન અને પાણી બંને સ્થળે રહી શકે છે, તેથી આપણે તેને ઉભયજીવી તરીકે ઓળખીએ છીએ. બરાબર, એટલે એ પાણીમાં પણ રહી શકે, એ ઉપરાંત જમીન પર આવે તો પણ તે જીવિત રહી શકે છે. તેમના પાછળના પગ મજબૂત હોય છે, જે તેમને કૂદકો મારવા તથા તેના શિકારને પકડવામાં મદદ કરે છે. દેડકાના જે પાછળના પગ છે તે મજબૂત હોય છે, તે તેને કૂદકો મારવામાં અને શિકારને પકડવામાં મદદ કરે છે. તેમની જાળપાત એટલે કે શું, આંગળીઓ વચ્ચે ચામડી જોડાયેલી હોય તેવા પગ. બરાબર, તેમને જાળપાદ હોય છે, એટલે તેમની જે આંગળીઓ છે એ આંગળીઓ બધી એકબીજા સાથે ચામડી વડે જોડાયેલી છે. બરાબર, તો એ તેને તરવામાં મદદરૂપ કરે છે, એટલે હલેસા જેવું કાર્ય કરે છે. સમજાય છે, એટલે આપણે જોઈ ગયા તે પાણી અને જમીન બંનેમાં રહી શકે, તેના પગ એટલા બધા મજબૂત હોય કે તેને કૂદકો મારવા તથા શિકાર પકડવામાં મદદ કરે છે, અને તેના જે જાળપાદ છે તે તેને તરવામાં મદદરૂપ થાય છે. અહીં આપેલા અગત્યના મુદ્દા તમારે નોટબુકમાં સારા અક્ષરે લખવાના રહેશે. થેન્ક યુ.